तो एक मोटा समाचार बीएमडब्ल्यू हिट एंड रन केस में पुलिस प्रेस कॉन्फ्रेंस करी रही है, आओ सांभळीए शुं कही रहा छे पुलिस अधिकारी। एक हिट एंड रन नो केस बनवा पामेलो हतो सोला रेलवे ओवरब्रिज पासे। एक बीएमडब्ल्यू कार एक वॉकिंग करवा निकळेल दंपति ने ठोकर मारीने जता रहेला हता। आ बाबते सोला एन डिविजन ट्राफिक पोलिस स्टेशन में गुनो दाखल थयेलो हतो। आरोपी नाम जे कार नंबर पर आरोपी नाम खुलवा पामेलो हतो सत्यम शर्मा करीने, जे आरोपी नाम खुलवा पामेलो हतो ते आरोपी ने शोधी काढवा माटे क्राइम ब्रांचनी टीम पण लागेली हती। अने आज रोज पोलिस इंस्पेक्टर श्री त्रिवेदी साहेबना स्कोडना पीएसआई श्री भरवाड़ साहेबनाओने चोक्कस बातमी हकीकत मळेल के आरोपी हिट एंड रन नो आ बनाव बन्या बाद राजस्थान खाते जई अने छुपायेलो छे, जेथी टेक्निकल सर्वेलन्स अने ह्यूमन सोर्सिसना आधारे तेने आरोपी सत्यम शर्माने डूंगरपुर खातेथी पकड़ी लावी अने डिटेन करवामां आवेल छे। अने आज रोज एने अरेस्ट करी अने स्थानिक पोलीसने सोंपवानी कार्यवाही हाथ धरवामां आवेल छे। सर, प्राथमिक पूछताछमां जे सामे आव्युं छे कि छેલ્લા 4 દિવસથી ક્યાં રહેતો હતો, શા કારણોસર ભાગી ગયો હતો? આ બનાવ જે દિવસે રાત્રિના જે બનાવ બન્યો ત્યારે આરોપી એકદમ ભાગી એકદમ ગભરાઈ ગયેલો હતો અને પોલીસથી પકડથી દૂર રહેવા માટે એ ડુંગરપુર રાજસ્થાનના ડુંગરપુર ખાતે તેના કોઈ મિત્રને ત્યાં રોકાયેલો હતો એ। અચ્છા, શું દારૂ કે દારૂના નશામાં હતો, શું હતું હકીકત શું હતું એને કબૂલાત પૂછપરછમાં? આરોપીને અત્રે ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે લઈ આવેલ ત્યારબાદ એની પૂછપરછ કરતા તેણે એવી હકીકત જણાવેલ છે કે તે દિવસે તે તેના મિત્ર માવીર નામના મિત્ર સાથે ગાડીમાં જ બેસી બીએમડબલ્યુ કારમાં જ બેસી અને એને ઇંગ્લિશ દારૂનું સેવન કરેલું હતું અને એ નશામાં હતો અને ત્યાંથી ઘરે જવા માટે જ્યારે નીકળેલ ત્યારે એ કાર ઉપરથી કાબૂ ગુમાવી બેસેલ અને આ એક અકસ્માતનો બનાવ બનેલો હતો તેનાથી। ઓકે, તો આરોપીએ ખુદ સ્વીકાર્યું છે કે પોતે મિત્ર સાથે મળી દારૂ પીધો હતો અને દારૂ પીધેલી હાલતમાં તેણે બીએમડબલ્યુ કાર પૂરપાટ ઝડપે હંકારી હતી, જેમાં એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ગભરાઈ ગયેલો આરોપી સત્યમ શર્મા ભાગી ગયો હતો, ગુજરાત છોડી દીધું હતું અને રાજસ્થાનના ડુંગરપુરમાં પોતાના મિત્રને ત્યાં છુપાઈ ગયો હતો। જોકે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ આરોપીને પકડી પાડ્યો છે, એને પોલીસ ગુજરાત લાવી છે અને હવે પૂછપરછ કરવામાં આવશે। જોકે એની સામે નોંધાયેલા બે કેસ જામીનપાત્ર હોવાના કારણે એને જામીન પણ મળી જશે।